પહેલા અતિવૃષ્ટિએ પાટણ જિલ્લાના ખેડૂતો પર કહેર વરસાવ્યો. ખેડૂતોએ કરેલા વાવેતર પર વરસાદી પાણી ફરી વળ્યું અને પાક પાણીમાં ધોવાઈ ગયા. ખેડૂતોને આશા હતી કે વરસાદ હવે વેરી નહીં બને, પરંતુ વરસાદ ફરીવાર ખેડૂતોના વાવેતર પર મુશ્કેલી બનીને વરસ્યો. કમોસમી વરસાદે જે ઊભો પાક હતો તેને પણ નષ્ટ કરી દીધો. જો કે ખેડૂતોની ફરિયાદ છે કે સરકાર દ્વારા થઈ રહેલા સર્વેમાં પોલમ પોલ ચાલી રહી છે. અમારા પાછળથી અરજી ઉજાઈ હતી એનું સર્વે થઈ ગયું. અમે આગળ ફેર અમે જે એક દસ પહેલાંની મર્યાદા હતી એના મર્યાદા પહેલાં અમે અરજી આપી દીધી છે બધી, બરાબર. તો હજુ અમારા ગામનું સર્વે બાકી છે અને એમાં જે પાછળ આવ્યું એમાં એક નામ આપ્યું ખોટું. અહીં નામનો અમારા ગામમાં કોઈ ખેડૂત છે નહીં. તો આવે લાગવગ કરી અને નવલા વાલા દવલા નીતિ આ લોકો અપનાવે છે એ ખેડૂતો માટે ના જોવે. ખેડૂત તો સરકારનો છોકરો છે અને ખેડૂતના આધારે સરકાર છે. અમારે પુષ્કળ વરસાદ થયેલ છે, તે અમારા વરસાદ થવાથી કાંઈ પણ મોલ અમારો રહ્યો બચ્યો નથી, બિલકુલ એકદમ બરાબર. તે એના માટે જો વીમો આપે સરકાર તો ખૂબ સારું, નહીં તો શું હાલ. તો અમે બધા પેમાલ થઈ ગયા છું, ખેડૂતો બધા સર્વે કરવા આવ્યા છે કે કોઈ નથી આવ્યા? અમારા ગામમાં આવ્યા છે પણ એ 5-10 જણા કને જે સર્વે કરી અને નીકળી ગયા છે. પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની 3,515 અરજીઓ આવી હતી. ખેતી નિયામકના મતે આ તમામ અરજીઓનો સર્વે પૂર્ણ થઈ ગયો છે, જ્યારે પાટણ જિલ્લામાં માવઠાથી નહિવત નુકસાન છે. જેની 51 અરજીઓ હતી તેનો સર્વે પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. તો 29મી તારીખ એટલે કે ભાઈબીજની સાંજે કમોસમી વરસાદ નહિવત પ્રમાણમાં થયો હતો. વરસાદની વાત કરીએ તો 5 mm વરસાદ થયેલો હતો, એટલે નહિવત વરસાદથી કમોસમી વરસાદથી નુકસાનનું પ્રમાણ ઘણું ઓછું છે. વીમા કંપનીને કુલ 51 અરજીઓ મળેલી છે અને વીમા કંપની સાથે ગઈકાલે પણ મિટિંગ થઈ ગઈ છે અને એનું સર્વે અત્યારે ચાલુ છે. અગાઉ પણ સપ્ટેમ્બર માસમાં અંતિત વરસાદ થયેલો હતો, તેમાં પણ સર્વેની કામગીરી એ ગતિમાં હતી અને 3,515 અરજીઓનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવેલો છે. ખેડૂતો કહી રહ્યા છે કે સર્વેમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી છે અને ઘણી પોલમ પોલ છે, ત્યારે આ અંગે તેમણે તેમના વિસ્તારના ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. ખેડૂતોની માંગ છે કે નુકસાનીનો ફરી સર્વે કરાવવામાં આવે. આ લોકોની વાત એક જ છે કે સરકારે જે પણ હોય એમાં ફરીથી રીસર્વે કરવો જોઈએ. રીસર્વે કર્યા પછી જે જરૂરિયાતમંદ લોકો છે એમના સુધી એમને તકલીફો જે છે, જે નુકસાન થયું છે એનું વળતર મળવું જોઈએ, તેની મારી પણ માંગણી છે. ખેડૂતો ફરી સર્વેની માંગ કરે છે ત્યારે અધિકારીઓ કહે છે કે પાટણમાં નુકસાન નહિવત છે, ત્યારે હવે સરકાર દ્વારા ખેડૂતોનું સાંભળવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. સુનિલ પટેલ, TV9, પાટણ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.